હેલો બોલો રંગ બોલો સર કોણ બોલો તમે હસમુખભાઈ ભાદાણી બોલું છું હા બોલો સર એ તો ભાદાણી પરિવારની જવાબદારી મને આપી હતી ફોન કરવાનો હું ભાદાણી નથી બોલતો સર હે હું ભાદાણી નથી બોલતો એમ કહું છું તમે પદ્માણી બોલો હા હા તે વાંધો નહીં પદ્માણી બોલતા હો તો પણ હવે મારે લિસ્ટમાં નામ આવ્યું છે એટલે પછી મારે ફોન કરવો પડે ને કાંઈ વાંધો નહીં બોલો બોલો શું કહો છો તમે બસ કહેવાનું હતું કે ખાલી મત આપવાનો છે પછી તમને ફાવીને નાખો વાંધો નહીં ભાજપવાળા કઈ કરતા નથી મત આપીને શું કરીશું સાહેબ કયો મને હે ભાજપવાળા કઈ કરતા નથી મત આપીને શું કરીશું પણ એ વાત અમે માનવી છીએ પણ હવે અમે શું છે કે વોર્ડમાં ઉભા પેલા આગેવાનો હતા બરોબર છે પ્રમુખો હતા એટલે હવે અમને જવાબદારી હોય મેં નો ફોન કરી તો હલવાવી છીએ કુમારભાઈ કાનાણી છે આરોગ્ય મંત્રી છે વરાછામાં કેટલી હોસ્પિટલ બનાવી પણ મને ખબર છે અને અત્યારે આ બધા આપ સિવાય કોઈ મત દેવાના જ નથી એટલે ભાજપને સુપડા સાપત કરવાના છે આપણે બધાને હું તો મારા ઘરના સોસાયટીમાં કહું અમારે શું છે તમને હવે તમને કહું અમે આગેવાન હતા અને પ્રમુખોમાં હતા અમે બરોબર છે મેન તળિયામાં પેલા પૂછી લ્યો અને એ લોકો સર્વે કરવાના એવું છે ભાજપમાં પરિવાર ના મારી પાસે 50 જણા છે પણ હું કઉ છું કે પદ્માણી પરિવાર ના મારે પટેલ ની બધા છે મારે સમજી લ્યો અરવિંદ છે ને અરવિંદ ને રહી ને એ હેતલ મારી ફઈ ની માણકી છે અરવિંદ નગર માં તમને મળ્યા છું ક્યાંય મળ્યા જોવો તમને લગભગ મળ્યો જોવો હું બધે પણ એમાં હું છે કરણ વિધાનસભાની આખી જવાબદારી ભાદાણી પરિવાર જેટલા છે ને આપણા કે પદ્માણી પરિવાર છે અને આપણે દફાણિયા વડાણિયા એ ત્રણ ત્રણ વ્યક્તિને મને લીસ્ટ આપ્યા હતા એને છે સમજાય ગયું સમજાય ગયું બરોબર છે બાકી મત તો બધા અહીંયા જોવા અત્યારે 50% તો આમ સિવાય કોઈ છે જ નહીં સમજી લો મારી શું છે આખા બધા ભાજપા ના જ પડ્યો કે ભાજપા ઘડતા જ નહીં એની અંદર આપ પણ આવું છે એમ હા બરોબર છે એ છે પણ એમાં છે મોદી એક માણસ બહુ સારો ચોખ્ખો માણસ છે નીચે મનોજ સોરઠિયા છે ને ટોપ માણસ છે સમજી લીજો હાલો તમે ખાલી એની પડખે બેન એટલું કેજો કસુભાઈ ભાદાણી ફોન આવ્યો હતો એટલે તરત એમ બાદ જોડી જાય શું વાત છે તો બકે ખાલી મોદી છે ને ખારો માણસ છે બાકી નીચે બધા ભાઈ અમે વરાછામાં છે ને એવું તમને કહું પટેલ લોબીમાં મેન મોરા થી અમે ગમીને બે એક બી એમ થઈ સમજી લો બરોબર છે અને 80 વાત થી ચૂંટણી લડતા આવી બધા બરોબર છે અને હું તો 2 વાર પ્રમુખ માં રહી ગયો ભાજપમાં પણ અમારી ને અમારી ટિકિટ અમને કપાણી લીધી ઘોઘાડી છે પૈસા છે ટિકિટ લીધી 20 કરોડ રૂપિયા લઈને ટિકિટ લઈ ગયો ભલે છે પણ પહેલી ફરું મારી સામે જ લીધી હતી ને હું એક અરજ માં જ છું ગયા વર્ષે હતો ને જનકભાઈ બગદાણા આપી એ પૈસા લઈને જ લેવો હતો લેવો હતો પણ એટલું કોઈ સારો માણસ છે જ નહીં પોતાને ઘર બનાવી એમાં કોઈ ના નથી એમ પણ એને કોલ કર્યું પણ નો આપી ચોખ્ખો માણસ છે નગર ભગવાન નો માણસ નો આપે એનું કારણ તમને કહી દઉં કે આના બધા ભાગીદારો આથી ફરતું નહીં છે સમજી લો જયેશ રાજહંસ ને એ બધા છે મહેશ ખેની બરોબર છે એટલે અને આ બધા ભાઈ બેઠા છે બધા ભાઈ મને નકર કે તમને રસ ના કહું એની બધા હું છે ભીંગરાડ વાળો જનક લાઠિયાર્યો ને માણેક એ બધા એક જ છે આ બધા સુંદરી વાળા રોજ જોઈ અને આ બધા સપ્લાયરો છે એટલે ટિકિટ મળી છે 20 કરોડ એટલે આ લોકો દારૂવાળા સુરતમાં ગુજરાતમાં ઘૂસવાના છે બધા સેટિંગ હપ્તાવાળા છે બધા સમજો તમે બધા હપ્તાવાળા છે બધા હપ્તાવાળા બધા પાછા પાર્ટીવાળા ભલે ભાજપ કોંગ્રેસ કરતા પીતા બધા આરે પીતા હોય સમજો તમે લાવો બધું છે એટલે હું તો બધા ના જોડું ભાજપમાં હું તો ના પાડું આપમાં હું તો ના જોડું કે ભાજપમાં કોઈ મત દેતા નહીં આપમાં દેજો હું તમને કહું છું તમારા ગ્રુપમાં તમે ધ્યાન રાખજો અમે અમારી રીતે ધ્યાન રાખીએ છીએ પણ આ તો અમારી જવાબદારી મેન મેન હોદા છે સોસાયટી કેમ કે મારી પાસે 400 ફ્લેટની સોસાયટી છે બરોબર છે અને હું સોસાયટીનો પ્રમુખ છું મારા તિકમનગર ખાતે ફર્સ્ટ નંબર છે મારો અહીંયા 15 વર્ષ હું નહીં અને એક જ જગ્યા ઉપર 15 પ્રમુખ પદમાં છું મારી સોસાયટી સદગુરુમાં છે હું 2 વર્ષ હશે સમજી લો વર્ગમાં 2 વાર આવી ગયેલો પહેલા કરનાર સ્ટાર્ટિંગ અમે હતા અમને કાચ નાખ્યા છે પણ હવે અમારે દેવાય જ નહીં દેવાય નહીં એમ નથી દેતા પણ કોઈ
બટન દબાવો એમ કે એમાં હું છે આ તમને છે ને તમને એવું કહું આ જે લિસ્ટ તમને આપ્યું છે ને હા એ અમારી પરીક્ષા છે સમજાઈ ગયું તમને શેર કરતા હોય લોકો બરોબર છે હવે આ લિસ્ટ અમે ઓકે કરી દે હોય ને એ પાછા એના માણસો ને કે અમુક અમુક ને ફોન કર્યો બધાને ફોન કર્યો છે ને નથી કર્યો ચેક કરતા હોય ક્રોસ એટલે અમારે ભરોસો નથી અમે વિરોધમાં છે બધા તમારા ઉપર ભરોસો ન હોય ને એટલે એ લોકો નો એ ભરોસા નથી એટલે એમ છે કે પાર્ટી ને વફાદાર કેટલા હતા આ લોકો યસ 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 આ ઉપર થી આદેશ આવ્યો છે સમજણ પડી હા હા મોદી એમ કે તમે ભીષ્મ માનો છો બધાને એ તો એ વસ્તુ કેવી છે લોકો ની એમ બરાબર ડેપ્યુટી મેયર છે જૂના મેયર છે બધા આમાં જ છે આપમાં છે પણ બે કાર્યાલય ભાજપ ની ભાજપ ના વોટ બધા આપમાં દબાવે એમ સદાનંદ રામ રાજ્ય ભરવાડ સમાજ તો ટોટલ આપમાં છે બધું આપમાં છે મોટા ભાગનો ભાઈ ભાજપ વાળો બધા સુપડા સાફ કરી નાખવાના છે ગમે એમ થાય કુમાર કુમાર બધા ઢીલા પડી ગયા છે ત્યારે કુમાર બધા ભૂંખ નહીં આવતી હોય સાહેબ કચેરી નું જોર છે બહુ જોરદાર કચેરી તો 100% આવશે એવું લાગે છે તો પછી યાર કુમારે કુમારનગર આરોગ્ય મંત્રી છે તો ગાંધી નો ભરાકમે કદી મેડિકલ હોસ્પિટલ બનાવાય સરકારી હોસ્પિટલ બનાવી દઉં કે ન બનાવી દો લુખો કોરોના માં ખોવાઈ ગયો પછી ઇન્જેક્શન અને કાર્યાલયમાં ઇન્જેક્શન મળે ભાજપ વાળા એ લોકો ઇન્જેક્શન મળે તો સરકારી લોકો બીજા કઈ ઇન્જેક્શન ન મળે ગયો બધાને દેવા દો ને ઇન્જેક્શન તો નહીં ભાજપના લાઈનમાં ઉપર ભાજપના કાર્યાલય ઇન્જેક્શન હોસ્પિટલ મળવાની વસ્તુ ભાજપના કાર્યાલય મળે વિચાર કરો તમે મને બરોબર છે મોદી એમ કે મેં અયોધ્યામાં રામ મંદિર બનાવ્યો પણ ત્યાં પૈસા ધોવા જોવે ન હોવા જોવે આપણે ઓફિસ છે રામ આપણે સહજાનંદ સોસાયટી બુટ અંજલી બુટ ભવની છે ને હા ને ખાડી કાંઠે ત્રીજી કોમ્પ્લેક્સમાં ઓલ ગુજરાત એસોસિએશન પાકું એકવાર આવીને તમને મળું મોદી એમ કીધું ને કે રામ મંદિર બનાવ્યું મેં પણ ત્યાં તમને પૈસા ધોવા જોવે ન ટિકિટો તો કરાવી દે એમ રામ મંદિર તો બધા બનાવવાના જ હતા કોતા છે આ બધા હાવ એટલે બાપા ને પૈસા બનાવ્યું છે આપડા પૈસા જ બનાવ્યું છે લોકો હજારો રૂપિયા આપેલા છે અને સૌથી વધારે ગુજરાતમાં કે અમદાવાદ સુરત ની વાત કરું સૌથી વધારે એસીડ નો ટેક્સ છે ને વરાછા પે કરે છે કેટલા વરાછા ગાર્ડન છે હું વરાછા ફેસિલિટી રોડ કેટલા ખરાબ છે વરાછામાં સાફ સફાઈ કેવી વરાછામાં થાય છે આ ટોટલ કામ બનાવેલા છે ને હા જેટલા પુલ પાસ કર્યા ને હા એ ભીમજી બુડ ને પાસ કરાવેલા છે અને આ કેટલા પુલ એવા હમણાં મને કે 300 કરોડ નું કામ હતું કેટલું કરોડ નું 37 માં 37 કરોડ માં ખૂબ વપરાણાય છે 3700 કરોડ નું કામ એને કરાવ્યું ભીમજી બુડણા એ હા અને આ લોકો એને ફેંકી નાખ્યો પટેલ લોબી માં ફર્સ્ટ નંબર હતું આપણે ગુજરાત ખાતે કે સ્ટેન્ડિંગ ચેરમેન સમિતિ નો સભ્ય આપણો આવ્યો હોય તો ભીમજી બુડણા એને 18 અધિકારી એને ઘર ભેગા કરી દીધા કેટલા સાચી વાત છે દુઃખ જોવે 18 અધિકારીઓ એટલે કઈ આઈપીએસ અધિકારીઓ ઘર ભેગા કરી દીધા હતા બોલી વસ્તુ તમને ખબર ને કુમાર કાણા ની છોકરો લોકડાઉન છે બધા બાપ ને લોકડાઉન નડે 10 વાગે એટલે લોકડાઉન કુમાર નો જમાઈ નો આવ્યો વિડીયો હા એ ના કઈ કહેવાય લોકો ને ભાઈ રૂલ્સ રેગ્યુલેશન પરિવહન હેરાન જ કરે છે યસ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બધાને લાગુ પડે મોદી નો છોકરો છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાગુ પડવા જોઈએ તમે હું સત્તા માટે તમારે ગમે એમ ફરવાનું 2 વાગે ફરવાનું અરે ભાઈ આપણે સત્તા મેં ભોજવી છે મારા છોકરા રહે છે આ ગણપતિ વખતે લાઉડ સ્પીકર માં પકડી લીધો લ્યો અને આ પાસે ગાળું બોલે પોલીસો ને ગાળું દે કેમ એ લોકો પોતાની ડ્યુટી પર સાચા એમ્પ્લોય સાચા લોકો વફાદાર એ લોકો તમે ટ્રાન્સફર છે ને કરી નાખો જો ભાઈ એટલે આવું થોડું હોય કે એટલે જ આપણે નથી દેવો મત આવો પછી મળવી અમે રૂબરૂ બે ભાઈ 100% સાહેબ હે ને અને મળવાની તમારે ઘર જેવું છે બધું હા હા પાકું સાહેબ બરોબર મેન મોડે તમને મેં આપ્યા બરોબર છે મારા છે બધા એ પાકું સાહેબ હે ને આવો આવો પાકું સાહેબ હાલું હે ને આવો.